તાજીવાડા અને ખાટકીવાડામાંથી એક કિશોર અને એક વૃદ્ધનો રિપોર્ટ કોલેરા પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કોલેરાનો કેસ મળતા તાત્કાલિક આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી 25 ટીમો બનાવી અને કોલેરા રોગ નિયંત્રણ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સાથે જ લોકોને ઓઆરએસના પેકેટ, દવા અને ક્લોરીનની ટેબ્લેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ઉમરેઠ શહેરના કાઝીવાડા અને ખાટકીવાડ સહિત 5 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા થોડા દિવસોથી ઉમરેઠ શહેરમાં ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, જેમાં કેટલાક દર્દીઓને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તો અન્ય દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. હાલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 10 જેટલા દર્દીઓ ઇન્ડોર દર્દીઓ તરીકે સારવાર લઈ રહ્યા છે. હાલની અંદર આશરે ગઈકાલે 88 કેસ નવા નોંધાયા હતા. એની અંદર સામાન્ય ઝાડાઉટીના કેસો હતા. સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠની અંદર હાલમાં 10 કેસ દાખલ છે. બાકીના જે સામાન્ય કેસો છે એમને ઘરે જ સારવાર આપવામાં આવેલ છે. હાલમાં ટોટલ 10 આરોગ્ય વિભાગની ટીમો કામ કરી રહેલી છે. પંચમહાલના ગોધરામાંથી સરકારી તુવેર દાળ પકડાય.